जो एक्सरसाइज 1.5 से एग्जांपल 1 4√6 माइनस 8√10 और 3√6 प्लस 12√10 नो सरवाड़ लगे एडिशन करो तो जो 4√6 माइनस 8√10 प्लस 3√6 प्लस 12√10 तो जो तमे आमा से शू करो सेम सेम जे सुधी करो जो अहीं √10 छे अहीं √10 अहीं √6 आ √6 तो बंदे शू थशे एडिशन थशे तो 4+3 એટલે કે જો 4√6 પ્લસ 3√6 માઇનસ 8√10 પ્લસ 12√10 મેં સેમ સેમ હતા એ બાજુ બાજુમાં લઈ લીધા બરાબર ઇઝ ઇક્વલ ટુ 4+3 7√6 અને અહીં જુઓ બંનેની સાઇન કેવી છે અલગ અલગ છે બરાબર સેમ હોત તો એડિશન થાય સરવાળો અહીં ડિફરન્ટ છે બંને તો બાદ બાકી થશે 12માંથી 8 જાય 4√10 પણ સાઇન કોની આવશે મોટા બંનેમાં મોટું કોણ છે 12 8 નાના છે એટલે 12ની સાઇન આવશે પ્લસ બરાબર ચાલો આગળ એક્ઝામ્પલ 2 લઈએ આ બંનેને મલ્ટીપ્લાય કરવાના છે ગુણાકાર કરવાનો છે ઇઝ ઇક્વલ ટુ 5√3 ઇન્ટુ 4√12 ઇઝ ઇક્વલ જો આ બેનો ગુણાકાર થશે 5 6 20 હવે જે સ્ક્વેર રૂટની અંદર છે એનો ગુણાકાર સ્ક્વેર રૂટ 12 × 3 ઇઝ ઇક્વલ ટુ 20√ 12 × 3 = 36 ઇઝ ઇક્વલ ટુ 20 36 નું સ્ક્વેર રૂટ 6 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 120 બરાબર આગળ જો એક્ઝામ્પલ સિમ્પ્લિફાય એટલે કે સાદુરૂપ આપો ચલો જુઓ અહીં √2 છે અહીં √8 છે √32 છે √128 છે બરાબર તો આના તમારે ફેક્ટર પાડવા પડશે બધાના અવયવ પાડવા પડશે તો જુઓ 5√2 પ્લસ 2 × આવું લખાશે 4 2 8 લખાય બરાબર માઇનસ 3 અંડરરૂટ ઓફ જો 32 છે આ બધાના એવા અવયવ પાડવાના એટલે કે ફેક્ટર પાડવાના કે જેમાં મોટામાં મોટો અવયવ લેવાનો અને જેનું સ્ક્વેર રૂટ નીકળતું બરાબર તો જો 8 છે તો 4 2 જાય તો 4નો સ્ક્વેર રૂટ નીકળશે તો અહીં 32 છે તો 32ના એવા બે ફેક્ટર એટલે કે અવયવ પાડો કે જેમાં એકનું સ્ક્વેર રૂટ નીકળે બીજાનું ના નીકળે પણ જેનું નીકળે એ મોટામાં મોટો લેવાનો તો શું પડશે બોલો 16 × 2 = 32 અને 16નું તમને ખબર છે સ્ક્વેર રૂટ નીકળશે 4 ચલો પ્લસ 4 અહીં પણ એ રીતે કરો છો 128 ના બે ફેક્ટર 64 × 2 64 × 2 ઇઝ ઇક્વલ ટુ જુઓ 5√2 પ્લસ હવે આ 2 હતા અને 4નું સ્ક્વેર રૂટ 2 એટલે 12 આવશે એટલે 2 × √2 ચલો માઇનસ 3 16નું સ્ક્વેર રૂટ 4 × √2 પ્લસ 64નો સ્ક્વેર રૂટ 64નો વર્ગમૂળ બોલવે નિહાન 64નો વર્ગમૂળ કેટલો 64નો સ્ક્વેર રૂટ નિહાન યસ 64 કોનો સ્ક્વેર છે યસ બોલો બોલો હવે ઓનલાઈન માંથી 64નો સ્ક્વેર રૂટ 8 બરાબર એટલે ઇન્ટુ 8 અને 2નો સ્ક્વેર રૂટ ના નીકળે એટલે √2 તો જો ઇઝ ઇક્વલ ટુ 5√2 પ્લસ 2 × 4√2 માઇનસ 4 × 3 12√2 પ્લસ 8 × 4 32√2
इज इक्वल टू जो चलो अब इधर प्लस से हम एडिशन कर दो चलो 5 + 4 9 9 + 32 41 √2 − 12 √2 बंदे ने बात बाकी करो 41 में से 10 जाए 31 30 और 31 में से 2 जाए 29 √2 लिख दो चलो जो एग्जाम्पल 4 से छेदनो समीकरण करो એટલે રેશનલાઇઝ રેશનલાઇઝ ટુ ડિનોમિનેટર તો જો ચલો શું કરીશું 1 √5 − √3 સમજો છેદનું સમીકરણ કરવું છે આપણે ડિનોમિનેટરનું રેશનલાઇઝેશન કરવું તો શું કરવાનું અહીં માઇનસ હોય તો પ્લસ વડે મલ્ટીપ્લાય કરજો √5 અહીં માઇનસ હોય તો આપણે ઓપોઝિટ લેવાનું પ્લસ √3 અને જો અહીં પ્લસ હોય તો કીધા લેવા પડે માઇનસ √5 − √3 તો આપણે √5 + √3 મલ્ટીપ્લાય કરવાનું પરંતુ કોઈ પણ સંખ્યાને એમ ગુણી ના શકાય બરાબર આમ ધારો તમને 5 આપ્યા તેને મલ્ટીપ્લાય કરી દેવાય 3 વડે સંખ્યા બદલાઈ જશે અહીં પહેલાં 5 હતા 3 થી મલ્ટીપ્લાય કરો તો 15 થઈ ગયા તો મારે 5 ને 5 રાખવા શું કરવું પડશે મારે 3 વડે ગુણવા પણ છે પણ 5 ના 5 રાખવા છે શું કરવું પડશે વર્ગમૂળ 5 + વર્ગમૂળ આની વાત કરું છું અહીં આગળ વાત કરું છું મારે 5 છે 5 ના 5 રાખવા છે અને 3 થી મલ્ટીપ્લાય પણ કરવા છે સંખ્યા બદલાવી શું કરવું પડશે બરાબર જેટલા વડે ગુણો એટલા જ વડે ભાગી નાખો તો 3 તો ઇનડાયરેક્ટલી શું કહેવાય 3 / 3 એટલે 1 જ કહેવાય 1 થી મલ્ટીપ્લાય કરાય એવું કહેવાય એટલે જેટલા વડે ગુણો એટલા જ વડે ભાગો તો અહીં શું કર્યું √5 + √3 વડે મલ્ટીપ્લાય કર્યા તો એટલા જ વડે ડિવાઈડ કર્યું તો √5 + √3 અને શું કહેવાય છેદનું સમીકરણ કરીએ કહેવાય તો શું થાય હવે જો આપણે ઇઝ ઇક્વલ ટુ √5 + √3 1 વડે મલ્ટીપ્લાય કરશો છેદમાં જુઓ એ માઇનસ બી એ પ્લસ બી એ માઇનસ બી એ પ્લસ બી શું થશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માઇનસ ચલો એ કેટલા છે √5 અને બી કેટલા છે √3 મને કોઈ કહેશે આ શું કર્યું આપણે વિસ્તરણ કર્યું કે અવયવ પાડ્યો એટલે કે એક્સપાન્શન કર્યું આ કે ફેક્ટરાઇઝ કર્યું અવયવ પાડે બોલો મહિમા ફેક્ટરાઇઝ કર્યું વિસ્તરણ કર્યું એક્સપાન્શન કર્યું યાદ રાખજો a² - b² એના ફેક્ટર કહેવાય આના અવયવ કહેવાય અને તમે આ બેને ગુણશો તો વિસ્તરણ કહેવાય એટલે આના પરથી એને આવીએ તો એક્સપાન્શન કહેવાય ધ્યાન રાખજો આપણે શું બોલીએ છીએ a² - b² ફેક્ટર બોલો છો તો શું કહીએ આપણે a + b a - b તમે અહીંથી આમ જાઓ તો ફેક્ટર એ જ કહેવાય ઇઝ ઇક્વલ ટુ √5 + √3 જો √5² અંદર √2 છે બાર √2 છે તો √2 અને √2 બંને નીકળી ગયા કેટલા આવશે 5 - 3 ઇઝ ઇક્વલ ટુ √5 + √3 / √5 સમજ પડી ચલો થર્ડ નંબર લઈએ જો 1 3 5 ગણાવીશ તમારા હોમવર્કમાં 2 4 6 ગણવાનું છે ઇઝ ઇક્વલ ટુ 18 √2 − √2 અહીં પણ એવું થશે જો અહીં માઇનસ છે તો આપણે શું લેવું પડશે પ્લસ 3 √2 + 2 √3 જેટલા વડે મલ્ટીપ્લાય કર્યા એટલા જ વડે ડિવાઈડ કરી દો તો 3 √2 + 2 √3 એટલા શું કરી કહેવાય 1 વડે મલ્ટીપ્લાય કર્યા કારણ કે આ બંને એવું કેન્સલ થઈ જાય એટલે આ તમારી જે મૂળ સંખ્યા છે એ બદલાશે નહીં અને આને કહેવાય
छेदनो समीकरण એટલે ડિનોમિનેટરનો રેશનલાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ ચલો આને મલ્ટીપ્લાય કરવા પડશે તમે 18 ઇન્ટુ 3√2 પ્લસ 2√3 બીજું ધ્યાન રાખજો પહેલાં એ મલ્ટીપ્લાય નહીં કરી દેવાનું કારણ કે ડિનોમિનેટરમાં એટલે કે છેદમાં એવું કંઈક આવશે કે જેનાથી આ કટ થશે છેદ ઉડી જશે તો જો એ માઇનસ બી એ પ્લસ બી એટલે આની જેમ જ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર શું કહેવાશે આ વિસ્તરણ એક્સપાન્શન બરાબર ને 3√2 માઇનસ 2√3 હજી પણ 18 ને મલ્ટીપ્લાય નહીં કરી દેવાનું નહીં તો પાછા બહાર કાઢવા પડશે 18 3√2 પ્લસ 2√3 અપન જો 3² 9√2² રૂટ અને સ્ક્વેર નીકળી જાય એટલે 2 માઇનસ 2² 4 અને √3² 3 ઇઝ ઇક્વલ ટુ 18 × 3√2 પ્લસ 2√3 અપન જો 9 × 2 18 − 4 × 3 12 થશે એટલે આપણે તમે આ મળે મળે કરી દો 9 × 2 18 માંથી 12 જાય 6 આવશે 9 × 2 18 − 12 18 − 12 6 6 × 3 = 6 18 થયા ઇઝ ઇક્વલ ટુ 3 × 3√2 પ્લસ 2√3 આ તમારો આન્સર તમે ચેક કરો અને 5 તમે ટ્રાય કરો ચલો પછી ગણાવો દરેક જણ 5 ને 5th નો ટ્રાય કરો પછી ગણાવો છો જો ચલો 3 + 2√2 અપન 3 − 2√3 આનું આપણે સમીકરણ એટલે કે રેશનલાઇઝ કરવું છે તો શું કરીશું અહીં માઇનસ છે જુઓ તો 3 + 2√2 વડે મલ્ટીપ્લાય કરો અને એટલા જ વડે શું કરો ડિવાઈડ એટલે આપણી મૂળ સંખ્યા બદલાશે નહીં એની એ જ રહેશે બરાબર 2√2 આમાં ઉડી જાય તો 1 વડે મલ્ટીપ્લાય કરી એવું કહેવાય ઇઝ ઇક્વલ હવે જો આ બંને કેવા છે ઇક્વલ છે તો ઉપર શું થાય 3 + 2√2 નો સ્ક્વેર જેમ 5 × 5 હોય તો શું લખાય 5² a + b તો a + b હોલ સ્ક્વેર છેદમાં જુઓ a − b a + b a − b અને a + b ના અવયવ સોરી વિસ્તરણ બરાબર શું થાય એક્સપાન્શન a² − b² એટલે 3 અને શું આવશે 2√2 ઇઝ ઇક્વલ ટુ a + b હોલ સ્ક્વેર એટલે કે a + b નું વિસ્તરણ શું કહેવાશે a² + 2ab + b² અપન 3² 9 2² 4 અને √2² એટલે રૂટ અને સ્ક્વેર બંને નીકળી જાય તો કેટલા આવશે 2 √2² કેટલો 2 હવે અહીં જો એ તો આ બી કેટલા છે 2√2 2√2 ઇઝ ઇક્વલ ટુ 3² 9 3 × 2 6 6 × 2 12 √2 પ્લસ 2² 4 અને √2² 2 અપન 9 − 8 ઇઝ ઇક્વલ ટુ જો 4² 2 8 અને 8 + 9 17 પ્લસ 12√2 અપન 9 માંથી 8 જાય કેટલા આવશે 1 બરાબર ઇઝ ઇક્વલ ટુ 17 + 12 ચેક કરવાનું છે કાકા એ બધું નહીં જવાનું અહીંથી નહીં કરવાનું આવ્યો આન્સર ચાલુ છે
जो शु करीशु पहला तो आने छेद नु समीकरण कर देवा डिनोमिनेटर नु रेशनलाइजेशन एटला तमारे इजी थई जशे जो 4 माइनस रूट अपॉन रूट बराबर शु करो रूट फाइव वडे गुणो रूट फाइव वडे भागो बराबर तो शु थई इक्वल टू रूट फाइव इंटू 4 माइनस रूट आ रूट फाइव वडे मल्टीप्लाई थशे छेद में शू थाय रूट फाइव नो स्क्वेर थशे इज इक्वल टू हवे अंदर मल्टीप्लाई करो तो 4 रूट फाइव माइनस आ रूट फाइव गुणा रूट फाइव नो स्क्वेर छेद में रूट फाइव नो स्क्वेर 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 और स्क्वेर रूट बंद निकली तो फाइव ना फाइव बन इज इक्वल टू 4 रूट फाइव माइनस अँ पर रूट फाइव नो स्क्वेर वन अपन फाइव हम शू करो रूट फाइव वेल्यू मूक रूट फाइव ने वेल्यू मूको तो 4 इंटू रूट फाइव ने वेल्यू तमने आपी छे 2.236 माइनस वन अपन फाइव हम एने मल्टीप्लाय करो 4 ने रूट फाइव नो स्क्वेर तो फाइव ने कई वन क्या आगे हाँ सॉरी रूट फाइव ना स्क्वेर के जेम रूट फाइव ना स्क्वेर के पड़े तो आप फाइव ए रीते रूट फाइव ना स्क्वेर फाइव चलो हमें मल्टीप्लाय करो 4 वे तो जो 6 × 24 4 अर्धी पड़ी 2 4 तारी 12 અને 2 14 4 अर्धी पड़ी 1 4 2 8 ને 1 9 અને 4 ઇન્ટુ 2 8 માઇનસ 5 अपन चलो हम एने बाकी करो पी फाइव वे डिवाइड करो जो 8.944 बराबर माइनस 5.00 सीम्पल 8 में फाइव जाए के 3.944 डिवाइड बाय 5 हम शू करो 3.944 ને 5 વડે ડિવાઈડ કરો ચલો પહેલા ભાગ નહીં ચાલે એટલે શું આવશે 0 જો પહેલાથી એટલે ભાગ ના ચાલે એટલે 0.5735 39 35 છે કેટલા આવશે 4 આવશે બરાબર ને ઉપર કેટલા આવશે 4 ફરીથી 5 × 8 = 40 4 ઉપરથી ફરી 4 આવશે ફરી 5 × 8 = 40 4 બરાબર જો આ 4 અહીં ઉતર્યા આ 4 અહીં હવે અહીં શું આવશે 0 0 એટલે 0 ઉતાર ફરીથી 5 7 કેટલા થશે 35 40 માંથી 35 જશે 5 આ રીતે આવજો ચેક કરી લેજો જો એક મિનિટ આખો ફરી જશે ભરાટા જો ભાગ નહીં જાય પહેલા કેટલા આવશે 0.5735 બરાબર કેટલા આવશે 4 આવશે પછી ઉપરથી 4 ઉતારો 5 × 8 = 40 44 માંથી 40 છે 4 બરાબર હવે જો આ 4 અહીં ઉતરે એટલે જે 4 બાકી છે અહીં 4 ફરી 5 × 8 કેટલા આવશે 40 4 હવે કેટલા આવશે ઉપર 0 ઉતરે 5 × 8 = 40 કેટલી આવી ગઈ મીટર હવે છેદ કેટલી રિમાઇન્ડર 0 આવી ગઈ તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે 0.7888 આપણે શું કહ્યું હતું 4 દશાંશ એટલે 4 ડેસિમલ તમને કહેલા તો થઈ ગયું જોઈએ 1 2 3 અને 4
लखी दो एक्सरसाइज 1.5 एक्जाम्पल 7 जो 7 અને 8 सेम છે તો તમને 7 ગણાવો 7 માં તમારે આ પણ શોધવાનું છે 8 માં નથી આવતું તો તમને 7 ગણાવો તમને 8 આવશે બરાબર હોમવર્ક માં જો શું આપે છે આપણે x 3 + 2 રૂપ તો આપે છે શોધવાનું છે x² + 1 / x² અને x³ + 1 / x³ શોધવાનું છે આપણે આપણને x આપ્યો ને તો પહેલા x ઉપરથી 1/x સુધી કારણ કે 1/x ની જરૂર પડશે તો ચાલો x ઇક્વલ 3 + 2 ધેર તો 1/x કેટલા હશે અને વ્યાસ એટલે કે રેસિપ્રોકલ થાય 3 + 2 હવે આનું શું કરો સમીકરણ કરો રેશનલાઇઝેશન તો શું કરવાનું प्लस हो तो माइनस वाले मल्टीप्लाई करो 3 माइनस 2 रूट 2 जितना वाली गुणी इतना बड़े भाग 3 माइनस 2 जितना वाले गुणी है इतना बड़े भागी ना आशु करो कि मैं समीकरण इतने के रेशनलाइजेशन 3 इक्वल 3 माइनस 2 रूट 2 फिर मां ए स्क्वायर माइनस बी स्क्वायर ए प्लस बी ए माइनस बी એને મેં એક્સપાન્શન કર્યું તો એ કેટલા છે 3 અને બી 2√2 ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 2√2 અપન 3 નો સ્ક્વેર 9 2 નો સ્ક્વેર 4 4 ઇન્ટુ રૂટ 2 નો સ્ક્વેર બરાબર સ્ક્વેર અને સ્ક્વેર બંને નીકળી જાય બરાબર ને રૂટ 2 ઇક્વલ ટુ શું થાય રૂટ 2 નો સ્ક્વેર 2 થશે અને 2 નો સ્ક્વેર 4 4 into 2 હશે ને 4 into 2 is equal to 3 minus 2√2 upon 9 minus 8 9 minus 8 plus 1 બરાબર તો આપણને શું મળી 1 upon x મળી તમે આ 1 છેદમાં ના લખો તો પણ ચાલે આપણને 1 upon x મળી ગઈ એટલે બરાબર આગળ જુઓ હવે હવે આપણે x² + 1/x² શોધવું છે તો શું કરીશું જો આ કોનો સ્ક્વેર છે x + 1/x નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એનો એક્સપાન્શન કરો x² + 2 બરાબર ને a + b હોલ સ્ક્વેર a² + 2ab + b² તે મુજબ 2 ઇન્ટુ x ઇન્ટુ 1/x તમે 8 માં શીખ્યા છે a + b હોલ સ્ક્વેર વિસ્તરણ એક્સપાન્શન + 1/x² x x કટ થઈ ગયા તો ધેરફોર x + 1/x નો સ્ક્વેર આ 2 ને પેલી બાજુ લઈ જાઓ માઇનસ 2 ઇક્વલ ટુ x² + 1/x² હવે આપણે કિંમત કોની શોધવાની x² + 1/x² એની કિંમત શોધવાની છે તો અહીંયા આગળ એક્સ અને 1/x ની કિંમત મૂકી દો એક્સ ની તમને ઓલરેડી આપેલી હતી 1/x ની શોધી છે તો ધેર પર એક્સ ની વેલ્યુ કેટલી છે 3 + 2√2 + 1/x ની 3 - 2√2 3 - 2√2 નો સ્ક્વેર - 2 ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર + 1/x સ્ક્વેર ધેરફોર જો પ્લસ અને માઇનસ આ કટ થઈ ગયા ઉડી જશે 3 + 3 6 બરાબર ને હવે આપણે આની વેલ્યુ શોધવી છે તો આપણે આને આ બાજુ લઈ લઈએ ધેરફોર x² + 1/x² ઇઝ ઇક્વલ ટુ 3 + 3 6 નો સ્ક્વેર બરાબર માઇનસ 2 6 નો સ્ક્વેર 36 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે 30 તો આપણને એક વેલ્યુ મળી x² + 1/x² હવે બીજી વેલ્યુ બાકી રહી x³ + 1/x³ પહેલા તમે લખી દો પછી આપણે આગળ જઈએ
जो अपने बीजी वेल्यू शोधवा है एक्स क्यूब प्लस वन अपन एक्स क्यूब, तो तमने एक फॉर्म्युला आप लीधी अमर एक्स स्क्वायर प्लस वन अपन एक्स स्क्वायर ने, बराबर। तब जो बाजू में उदाहरण आप प्रेक्टिस वर्क में एम तब फॉर्म्युला आपी है, बराबर। तो हमें जो एक्स प्लस वन अपन मे अपने शू ला एक्स स्क्वेर, तो अपने स्क्वेर करेलो अँ शू ला एक्स क्यूब, तो अपने आम शू करो पड़े क्यूब कर दो इज इक्वल टू आप एट में आयु तेरे एक्सपांशन ए प्लस बी होल क्यूब एनी फॉर्म्यूला है एक क्यूब प्लस बी क्यूब, बराबर। एक क्यूब प्लस बी क्यूब प्लस थ्री ए बी इंटू ए प्लस बी, आ फॉर्म्यूला से याद रखिए ए प्लस बी होल क्यूब तमने आप एक्सपांशन ए क्यूब प्लस बी क्यूब प्लस थ्री ए बी इंटू ए प्लस बी, जो प्लस हो तो बधे प्लस आए, माइनस हो तो शू ए माइनस बी नो क्यूब इज इक्वल टू ए क्यूब माइनस बी क्यूब माइनस थ्री ए बी ब्रेकेट में ए माइनस टू, समझ पड़ी। आ ए प्लस बी आखा नो घन ए माइनस बी आखा नो घन एनु विस्तरण है, बराबर। प्लस हो तो बधा में प्लस, माइनस हो तो बधा में माइनस, एक क्यूब माइनस बी क्यूब माइनस थ्री ए बी इंटू ए माइनस बी, बराबर। आ फॉर्म्यूला लखी लो अने तैयार करो, लखी दो पहला, बराबर, पछी आग लो। हवे जो आपणे जे फॉर्म्यूला जोई हमणा ए प्लस बी होल क्यूब, ए मुजब तमारे आवुं ज्यारे पण आवे एक्स प्लस वन अपन एक्स होल क्यूब तो आ रीते ब्लॉक बनाई लेवा, ए क्यूब प्लस बी क्यूब प्लस थ्री ए बी इंटू ए प्लस बी, तो ए इक्वल टू केटला छे एक्स, ए क्यूब प्लस बी क्यूब प्लस थ्री ए એટલે એક્સ વન અપન એક્સ, એક્સ પ્લસ વન અપન થઈ ગઈ ફોર્મ્યુલા ઇજ ઇક્વલ ટુ શું થશે એક્સ ક્યુબ પ્લસ વન અપન એક્સ ક્યુબ પ્લસ જો એક્સ એક્સ કટ થઈ જાય થ્રી ઇન્ટુ એક્સ પ્લસ વન અપન, સમજ પડી। અને અહીં શું છે એક્સ પ્લસ વન અપન એક્સ ફૂલ ક્યુબ, બરાબર। હવે તમારે વેલ્યુ આની શોધવાની એક્સ ક્યુબ પ્લસ વન અપન એક્સ, જો એક્સ ક્યુબ પ્લસ વન અપન એક્સ એટલે એ સિવાયની પેલી બાજુ જોવાનું, ધેરફોર એક્સ પ્લસ વન અપન એક્સ નો ક્યુબ આ પેલી બાજુ જશે તો પ્લસ છે તો શું થાય માઇનસ થ્રી ઇન્ટુ એક્સ પ્લસ વન અપન ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ વન અપન, આપણે આની વેલ્યુ શોધવાની હતી તો આવી ગયા ના બરાબર। હવે કિંમતો મૂકી દો, ધેરફોર એક્સ કેટલા હતા થ્રી પ્લસ ટુ રૂટ ટુ અને વન અપોન એક્સ કેટલા હતા થ્રી માઇનસ ટુ ટુ રૂટ ટુ, બરાબર, પ્લસ થ્રી માઇનસ ટુ રૂટ ટુ નો ક્યુબ માઇનસ થ્રી ઇન્ટુ એક્સ થ્રી પ્લસ ટુ રૂટ ટુ અને પ્લસ વન અપન એક્સ ને થ્રી માઇનસ ટુ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ વન અપન એક્સ ક્યુબ। ચલો પ્લસ અને માઇનસ જશે, અહીં પણ પ્લસ અને માઇનસ ગયા, ધેરફોર થ્રી પ્લસ થ્રી સિક્સ ક્યુબ માઇનસ થ્રી ઇન્ટુ થ્રી પ્લસ થ્રી સિક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ વન અપન, બરાબર। ધેરફોર એક્સ ક્યુબ પ્લસ વન અપન એક્સ ઇઝ ઇક્વલ ટુ, ચાલો સિક્સ નો ક્યુબ કેટલો થાય ટુ વન સિક્સ થાય માઇનસ સિક્સ ઇન્ટુ થ્રી એટીન, ચાલો બાદબાકી કરો આન્સર જોઈએ એકસો અઠ્ઠાણું જો કેટલા હશે આ સિક્સટીન છે અહીં સિક્સટીન ગણ લો પહેલા તો સિક્સટીનમાં સિક્સટીન ગયા 200 અને બીજા બે જશે એટલે 198 તમને કોની વેલ્યુ મળી એક્સ ક્યુબ પ્લસ વન અપન
लखी ले चलो ये एग्जांपल 9 8 તમે હોમવર્ક માં કરજો 9 અને 11 જો સેમ છે આપણે 9 જોઈ લઈએ આ એક્ઝામ્પલ ધ્યાન રાખજો તમને એક્ઝામ માં પૂછે તો કન્ફ્યુઝ થવાય એવું છે બરાબર શું કરશો તમારે એ અને બી ની વેલ્યુ શોધવી છે તો આ જે રાઈટ સાઈડ છે ને એવું જ લેફ્ટ સાઈડ લાવવા ટ્રાય કરો અહીં જેવું છે એ પ્લસ બી અંડર રૂટ ઓફ 35 એવું જ આપણે અહીં લાવીશું એના માટે શું કરવું પડશે જે લેફ્ટ સાઈડ છે એનું સમયકરણ એટલે કે રેશનલાઇઝેશન કરવું પડશે તો જુઓ રૂટ 7 પ્લસ રૂટ 5 અપોન રૂટ 7 માઇનસ રૂટ 5 છેદ એટલે કે ડિનોમિનેટરનું રેશનલાઇઝેશન કરીએ તો શું થાય રૂટ 7 માઇનસ હોય તો પ્લસ જેટલા વડે ગુણ એટલા વડે ભાગી નાખે રૂટ 7 પ્લસ રૂટ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી અંડર રૂટ ઓફ 35 જે ઉપરના બંને જે બ્રેકેટ છે સેમ થઈ ગયા એ પ્લસ બી એ પ્લસ તો શું થાય એ પ્લસ બી હોલ સ્ક્વેર લખાય બે અખોક છે મલ્ટીપ્લાયમાં એટલે સ્ક્વેર થઈ ગયો નીચે એ માઇનસ બી એ પ્લસ બી અને એક્સપાન્શન કરો શું થાય એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ઇન્ટુ રૂટ 35 એ કેટલા છે રૂટ 7 બી રૂટ 5 હવે એક્સપાન્શન કરો એ પ્લસ બી હોલ સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર એ કેટલા છે રૂટ 7 બરાબર બી કેટલા છે રૂટ 5 અહીં જે હશે અહીં આવશે રૂટ 7 અને અહીં જે હોય તે અહીં રૂટ 5 અપન રૂટ 7 નો સ્ક્વેર જો અંદર સ્ક્વેર રૂટ છે બહાર સ્ક્વેર છે બરાબર એટલે બંને નીકળી જાય 7 અહીં પણ અંદર વર્ગમૂળ છે બહાર વર્ગ છે વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જશે તો આ જે છે લખી દો માઇનસ 5 બરાબર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી અંડર રૂટ ઓફ 35 જો અહીં કશું નથી કરવાનું રાઈટ સાઈડ કશું કરવાનો નથી ધેરફોર રૂટ 7 નો સ્ક્વેર રૂટ અને રૂટ સ્ક્વેર બંને નીકળી ગયા 7 પ્લસ 2 અંડર રૂટ ઓફ 7 ઇન્ટુ 5 35 પ્લસ રૂટ 5 નો સ્ક્વેર 5 ઇઝ ઇક્વલ ટુ જો છેદમાં 7 માઇનસ 5 2 ઇઝ ઇક્વલ ટુ જો તમે જ્યારે છેદ મૂકો તો ખાસ ધ્યાન રાખવાનું કે આ જે લાઈન છે છેદ એની સામે જ આવો જે ઇક્વલ ટુ એ પ્લસ બી અંડર રૂટ ઓફ 30 ધેરફોર 7 ને 5 12 થશે 12 પ્લસ 2 અંડર રૂટ ઓફ 30 ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી અંડર રૂટ ઓફ 35 લાવી ગયા જો 35 પણ અહીં છેદમાં કેટલા છે બે તો બંનેને બે વડે ભાગી દો તો 12/2 6 અહીં પણ 2 જશે તો અંડર રૂટ ઓફ 35 ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી અંડર રૂટ ઓફ 35 તો આ તમને એ મળી ગયો જોઈએ એ ઇક્વલ ટુ 6 તો બી ઇક્વલ ટુ કેટલા આવશે મને કહો બી ઇક્વલ ટુ કેટલા ગણા 1 બરાબર ને કારણ કે અહીં કંઈ નથી તો શું ગણાય 1 ગણાશે અથવા તો 2/2 કરેલા આપણે પહેલાં 12/2 તો 6 આવી ગયા 2/2 તો કેટલા આવશે 1 ધેરફોર એ ઇક્વલ ટુ કેટલા આવે 6 અને બી ઇક્વલ ટુ 1 થઈ ગયું જો અને આ તો સેમ છે એટલે એ ગણાશે અને આ શું ગણાશે બી જોઈ લો આન્સર અને લખી દો ચલો
जे एग्जांपल ते आमा तमा साबित करवा छे के प्रूव दैट तमने एलएचएस आपी छे अने आरएचएस 1 लावानी छे तमे एलएचएस लखी डायरेक्ट तो शुं करीशो दरेक जे स्टेप छे अने समयीकरण एटले के रेशनलाइजेशन करो तो इज इक्वल टू 1/1 प्लस रूट एनू समयीकरण तो शुं करीशो प्लस होय तो माइनस लेवानो 1 - √2 वडे गुणो એટલા જ વડે ભાગ પ્લસ 1/√2 પ્લસ √3 કંઈ પણ એવું કરીએ સમયીકરણ એટલે કે રેશનલાઇઝેશન કરીએ તો શું કરીશું √2 પ્લસ હોય તો માઇનસ એટલા જ વડે ગુણો એટલા જ વડે ભાગો પ્લસ 1/√3 પ્લસ √4 √3 - √4 બરાબર ઇઝ ઇક્વલ ટુ જુઓ આ બેને મલ્ટીપ્લાય કરો 1 - √2 અપોન a + b a - b ફેક્ટરાઇઝ કરો એટલે કે અવયવ પાડીએ a² - b² 1 અને √2 પ્લસ આ બેને મલ્ટીપ્લાય કરો 1 સાથે મલ્ટીપ્લાય થાય એટલે એનું જ આવશે √2 - √3 / a² - b² તો અહીં √2 આવશે અહીં √3 પ્લસ √3 - √4 છે √4 એટલે કેટલા 4² √2 થાય અપન a² - b² તો એ કેટલા છે √3 અને b √4 એટલે 4² √2 આપણે કેટલું લીધું 2 ઇઝ ઇક્વલ ટુ 1 - √2 અપન 1² - √2² જો અંદર √2 છે બાય √2 છે તો √2 અને √2 બંને નીકળી ગયા કારણ કે વર્ગ અને વર્ગમાં બંને દૂર થશે તો 2 આવી ગયા 1 - √2 પ્લસ √2 - √2 અપન અહીં પણ 2 - 3 પ્લસ √3 - 2 √3² 3 - 2² 4 ઇઝ ઇક્વલ ટુ 1 - 2 જો 1 માંથી 2 જાય એટલે 1 પણ સાઇન કોની આવશે મોટાની આવશે એટલે -1 પ્લસ √2 - √3 અપન 2 - 3 -1 પ્લસ √3 - 2 3 - 4 -1 તો -1 જો અહીં લઈ લઈએ અહીં પણ સાઇન બદલે પ્લસના માઇનસ થશે અહીં પણ પ્લસના ઇઝ ઇક્વલ ટુ માઇનસ બ્રેકેટમાં 1 - 2 1 - 2 કેટલા આવશે -1 પ્લસ પ્લસ આ માઇનસ અહીં ગણાશે માઇનસ બ્રેકેટમાં √2 - √3 અહીં આગળ માઇનસ આવશે √3 - 2 ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ 1 ચલો -√2 અને -1 પ્લસ √3 એ જ રીતે અહીંયા -√3 અને -1 પ્લસ 2 બરાબર ચેક કરી લેજો -1 પ્લસ એ √3 - 2 જ છે ને તો આ બે કેન્સલ થાય 1 - √2 પ્લસ 2 તો 3 - 2 - 3 - √2 જો ચેક કરો કે પુસ્તક થયું લાગે છે સંખ્યામાં જોવો જો જો અહીં મિસ્ટેક થઈ છે આ રૂટ લખવાનું રહી ગયું તો એ શું આવશે 1 - √2 એટલે એ માઇનસ ના આ જ આવશે 1 - √2 બરાબર ઇજ ઇક્વલ ટુ જુઓ -1 - - પ્લસ √2 પછી -√2 અહીંયા આગળ -1 પ્લસ √3 અને -√3 -1 પ્લસ 2 આ બે કેન્સલ થઈ ગયા આપણે કેન્સલ ઇજ ઇક્વલ ટુ 2 - 1
तो टू में वन जाए के वन इज इक्वल टू आर स्पेस बराबर लखी दू चलो જો ઇઝ ઇક્વલ રૂટ ટુ છેદમાં શું લખાય ટુ એટલે રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ પ્લસ હે ને રૂટ ટુ નો સ્ક્વેર ટુ થાય એટલે ટુ ની જગ્યા આપણે લખી શકીએ રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ રૂટ ટુ અપોન રૂટ ટુ કોમન કર તો શું વધે રૂટ ટુ પ્લસ વન બરાબર આ બે ઉડી જશે ઇઝ ઇક્વલ ટુ વન અપોન रूट टू प्लस वन हम शू करो छेद समयगण करिए इक्वल टू वन अपॉन रूट टू प्लस वन छेद समयगण एस्टारेशन करिए तो रूट टू माइनस वन अपॉन रूट टू माइनस वन इज इक्वल टू तो ऊपर शू थे रूट टू माइनस वन अपॉन ए प्लस बी ए माइनस बी तो शू ए स्क्वेर माइनस एक्सपांशन करण बराबर रूट टू वन इज इक्वल टू रूट टू माइनस वन रूट टू ना स्क्वेर टू माइनस वन इज इक्वल टू रूट टू माइनस वन अपन बे में एक जाए एट तो शू मे रूट टू माइनस वन इज इक्वल रूट टू की किंमत मूकी दो 1.414 माइनस वन वन में वन जाए जीरो 0.414 અમને શું કહી દઉં ત્રણ દશાંશ ખરેખર એટલે કે થ્રી ડેસિમલ પોઈન્ટ સુધીની વેલ્યુ શું થાય કે 1, 2 અને 3 લખી દો સમજ પડી બધાને જો રૂટ 10 છે શું લખાય રૂટ 5 ઇન્ટુ રૂટ 2 લખાય માઇનસ રૂટ 5 रूट फाइव कॉमन काढलं शू आवश्यक रूट टू माइनस वन इज इक्वल टू रूट फाइव की वैल्यू मूको 2.236 ब्रेकेट में रूट टू की वैल्यू 1.414 माइनस वन तमने जो एक्जाम्पल में शुरुआत में कहूँ जरूर पड़े तो छेदन समयकरण करवा तो छेद में समय संख्या है समयकरण करने छेद में डायरेक्ट वैल्यू मूकी दी आप बने अपन के हम आने टू वे डिवाइड करो के तारीख सोल बराबर तर एक सोल थे बे आठ सोल है 22 ना 1.1 36 ना 1/2 18 इज इक्वल टू 1.118 ब्रेकेट में वन में वन जाए 0.414 થશે 0.41 ઇઝ ઇક્વલ ટુ 1.118 તમે ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરતા ના થાવ તો શું કરો 414 અપન 1000 લખાય તો અહીં પણ કેટલા આવશે આ પોઈન્ટ કરી નાખો અહીં પણ 1000 એટલે શું કરો 1118 ઇન્ટુ 414 કરો મલ્ટીપ્લાય કરી અને પછી 6 પોઈન્ટ કાપી લેવા ચલો ગુણાકાર કરો 1118 ગુણ્યા 414 કરો અને પછી છેદમાં 6 પોઈન્ટ કાપી લેવા ત્રીજ ઇક્વલ ટુ કેટલા આવ્યા 462852 અપંગ કેટલા આવશે જોઈએ 30 આના 30 આના તો વન ઉપર 60 3 4 5 6 એટલા પોઈન્ટ કાપી દો 1 2 3 4 5 6 તો શું આવશે 0.462852 હવે જો પોઈન્ટ પછી દેખવાનું તમારે 1 2 અને 3 આપણે કેટલા તમને ત્રણ દશાંશ સ્થળ ગયા ને તો તમે આટલા લઈ શકો ઇઝ ઇક્વલ ટુ 0.462 આન્સર ચેક કરો શું આપે તમને જોઈએ જો અહીં તમે 4628 હવે તમે જો લાસ્ટ ડિજિટ 5 કે 5 થી મોટો હોય લાસ્ટ ડિજિટ
फाइव के फाइव थी मोटे आगे को मेरी दो तो जीरो पॉइंट समझ तो पड़ी छेलो अंक जो पांच के पांच थी मोटो हो आगे अंक में उमेरी दीवा तो फोर सिक्स टू में क्या कर दो थ्री लखी लखी चलो अँ जो अँ तो छेद समयिका एट रेशनलाइजेशन करव पड़े इज इक्वल फोर कारण के तेरे छेद में असम्य इरेशनल संख्या है तो जो जीरो थ्री माइनस टू रूट थ्री मल्टीप्लाय शू करो थ्री रूट थ्री माइनस हो तो प्लस टू रूट टू अपन जितला वाले गुणिया एटला वाले भागी ना प्लस टू रूट प्लस थ्री अपॉन थ्री रूट थ्री प्लस टू मल्टीप्लाई प्लस से दो माइनस माइनस टू रूट टू जितला वाले गुणिया एटलाज वाले बाकी समय गण करी बराबर छेद नो रेशनलाइजेशन इज इक्वल टू फोर ब्रैकेट में थ्री रूट थ्री प्लस टू रूट अपन ए माइनस बी ए प्लस बी शू थे ए स्क्वेर माइनस बी स्क्वेर तो ए एट्ले थ्री रूट थ्री और बी एट्ले टू रूट थ्री प्लस थ्री इंटू थ्री रूट थ्री माइनस अपन ए स्क्वेर माइनस बी स्क्वेर कितना हे थ्री रूट थ्री और टू रूट थ्री इज इक्वल टू चार चार एक बार ट्वेल्व रूट थ्री प्लस फोर इंटू टू एट अपन जो थ्री नो स्क्वेर नाइन अने रूट थ्री नो स्क्वेर थ्री थ्री नो स्क्वेर नाइन थे रूट थ्री नो स्क्वेर थ्री माइनस टू नो स्क्वेर फोर अने रूट टू नो स्क्वेर रूट अने स्क्वेर बंने निकली जाए रूट टू प्लस थ्री इंटू थ्री नाइन रूट थ्री माइनस थ्री इंटू टू सिक्स आ थ्री अँ पर गुणा से थ्री अँ पर गुणा से सिक्स रूट थ्री अपन आ वस्तु आज थ्री नो स्क्वेर नाइन रूट थ्री नो स्क्वेर थ्री माइनस फोर इंटू टू बने छेद डिनोमिनेटर सेम है इज इक्वल टू ट्वेल्व रूट थ्री प्लस एट रूट टू अपन नौ तारीख सत्तावीस माइनस आठ सत्तावीस मे आठ जीरो के नाइनटीन प्लस नाइन रूट थ्री माइनस सिक्स रूट टू अँप ट्वेंटी सेवन माइनस एट तो नाइन हम एलसीएम के नाइनटीन बने छेद सरखो है बराबर ने तो इज इक्वल टू आखा छेद में मूक दो नाइनटीन बराबर बने एलसीएम सेम बने छेद सेम है एट एलसीएम लगे लसा के नाइनटीन ऊपर जेम से मूक दो ट्वेल्व रूट थ्री प्लस एट रूट टू प्लस नाइन रूट थ्री और माइनस सिक्स रूट टू इज इक्वल टू चलो ट्वेल्व अने नाइन ट्वेंटी वन थे ट्वेंटी वन रूट थ्री प्लस एट माइनस सिक्स टू रूट टू बराबर इज इक्वल टू ट्वेंटी वन इंटू रूट थ्री की किमत वन पॉइंट सेवन थ्री टू प्लस टू इंटू रूट टू की किमत वन पॉइंट फोर वन टू अपन बराबर तो संख्या इज इक्वल चलो आने मल्टीप्लाय करो पे एडिशन करो डिवाइड बाय नाइनटीन करो चलो अँ के मल्टीप्लाय ते कर तो अँ थर्टी सिक्स पॉइंट थ्री सेवन टू आए प्लस अँ तो ईजी है चौदह दू अठावीस थे अठावीस
2.8 तो इक्वल टू एडिशन के तो आई बनने नो 39.20 से अपन 90 हमें डिवाइड करो आने बराबर 39.20 डिवाइड बाय 90 1938 एक बराबर हमें जो ऊपर से ये उतरे पॉइंट पॉइंट से बराबर पसी जो अभाग नहीं चाहे तो फरी से जीरो फरी कितना होता है कितना है बोलो भगा करता मैं करे कितना आवे से 2.03 2.063 और जब पसी 6 से भाग चाहे उसे बराबर हाँ बच्चे तो ये चाहे માઇનસ કરો 6 ફરી ઉપર 0 ઉતાર 19 તારીખ 57 તો 3 આવે તો જે શું 2.063 આવી ગયા